મને ખબર જ હશે કે તમે મજામાં જ હશો અને મારે તમને પૂછવાની જરૂરત નથી. તો આપણે આજે છે ને આ ધરતી વિશે વાત કરવાના. આ ધરતી પર છે ને પહેલા ભગવાને બધા માણસોનું નિર્માણ કર્યું. એ માણસોનું નિર્માણ કર્યું ને એટલે એ માણસોએ બીજા ગ્રહ વાળાને એમ કીધું કે તમે એલિયન છો. અરે પણ મારા બાબાઓ, તમને ક્યાં ખબર છે કે તમારાથી મોટા એલિયન બીજા કોણ? હા, આપણે આજે એ જ એલિયનોને જોવા જઈ રહ્યા છે જે લોકો પોતાને એમ માને છે કે અમે તો હાય 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 અમારા જેવા મોટા ટિકટોક સ્ટાર તો કોઈ નહીં મળે. અરે અમે તો લોકોને હસાવી શકીએ, અમે લોકોને રડાવી બી શકીએ, અને અમે તો લોકોને ગુસ્સો બી કરાવતા આવડે. આ બધી વસ્તુ અમને આવડે એટલે જ તો એ લોકોના મિલિયન ને બિલિયન, જાણે બોલિવૂડના સ્ટારે તો કંઈ મહેનત જ નથી કરી આજ સુધી. એ બધી જ આખું આ લોકોને બધું આવડે જે બોલિવૂડને આવડે. અને યુટ્યુબરો પોતાને એમ માને કે આપણે એને કંટ્રોવર્સી ક્રિએટ કરી નાખીએ તો કંઈ ફાયદો આપણો બી થાય ભાઈ. એટલે આપણે છે ને આ કોન્ટ્રોવર્સીનો લાભ લીધો છે, જે યુટ્યુબ વર્સિસ ટિકટોકની જે કોન્ટ્રોવર્સી ચાલે ને એનો આપણે લાભ લીધો. અને આપણે પણ એક વિચાર કર્યો કે લાવ ચાલો આપણે આપણી અલગ પ્રકારની ટ્વિસ્ટવાળી કોન્ટ્રોવર્સી ઊભી કરીએ. ટ્વિસ્ટવાળી કોન્ટ્રોવર્સી એટલે આપણે છે ને ત્રીજું કેરેક્ટર બાબા હંસુલાલને ઊભું કરી નાખ્યું. આ બાબા હંસુલાલ આજે તમને બતાવશે કે દુનિયામાં કેવી કેવી મહાન મહાન ખોપડીઓ છે અને એ લોકોની વિચારસરણી કેવી છે. ચાલો જોઈએ. ભાઈ દોસ્ત, લાંબો થઈને પગે લાગુ ભાઈ, તારી ક્રિએટિવિટી તો ભાઈ બહુ ઉત્તમ છે, ઉત્તમ. અને દુનિયા આગળ જવા માંગતી છે, તું દુનિયાને એક ગાડીને તું પાછળ ધકેલતો છે યાર. અલા ભાઈ, આ ઇન્ડિયન રેલવેને ખબર પડી ગઈ ને તો તારી પથારી પડી જતી રહે. પણ ખેર, અરી ક્રિએટિવિટી તો જુઓ ભાઈ, નેક્સ્ટ લેવલની. આજ સુધી કોઈ એડિટર, હોલિવૂડને એડિટર હોય ને, એણે VFX કરીને બી આવી ક્રિએટિવિટી નહીં લાવી હોય. અરે મારા બાપ, એક જ ડીશ મારીને ગાડીને પાછળ ઢગેલી નાખી. આવનારા દિવસો હવે દૂર નથી. હા, એ દિવસ હવે દૂર નથી જે દિવસે શ્રમિક વર્ગને જો બહુ હેરાન થઈ તો આ શ્રમિક વર્ગ શું કરવાના? એ લોકો બી આ જ કરવાના, ગાડીને એક જ ડીશ મારે પાછળ ફેંકી દે. કેર, ચાલો હું તો મજાક કરતો હતો, આપણી વાતને બહુ સિરિયસલી નહીં લેવાની. વિડિયો બનાને કા મેને સોચા, વિડિયો બનાને કા મેને સોચા, પર લાઇક કરે ના કોઈ, અગર કોઈ ગલતી સે લાઇક કર દે તો ફિર ફોલો કરે ના કોઈ. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. હું તારા પાસે બુદ્ધિ છે ભાઈ, હું બુદ્ધિ છે, ભગવાને બનાવેલો માણસ બહુ બુદ્ધિશાળી. અલા, આપણા ભારતમાં તો એના કરતા બી મોટા મોટા બુદ્ધિશાળી માણસો છે. અને મને લાગે કે બધી જ બુદ્ધિઓ આપણા દેશમાં એટલે બધો ઇસ્તેમાલ કરે છે કે આપણો દેશ આગળ આવી જાય લાગે. આ ચાઇનાવાળાઓને તો જયારે ક્રિએટિવિટી નું પ્રમાણ જ એટલું ઉપર હોય તો પછી બિચારા શું કરી શકવાના? આ બધી ક્રિએટિવિટી જે આપણા ભારતમાં જોઈએ, જે બિચારા પોલીસ બંધુઓને પણ રાત દિવસ મહેનત કરાવે છે,
પ્રધાનશ્રી ને મુખ્યમંત્રીશ્રીને પણ મહેનત કરાવે છે. અરે ભાઈ ઉધરી જાઓ ઉધરી જાઓ, કોરોના લાગી ગયો ને તો તમારી હાલત એવી થઈ જશે કે જોવા જેવા ને બોલવા જેવા નહીં રહે. मोहब्बत से नहीं वाकिफ, बहुत अनजान लगते हो, हमें मिलना जरूरी. बेचारा भूखियाओं ने भोजन न थी अने आ महाशय एक डील बनावा माटे आटला मोटा द्राक्षना झूंखाओ ने बगाड़ी रियो छे. अरे भाई दोस्त कई तो विचार कर, आटली बड़ी द्राक्ष ने बगाड़े खाली डील बनावा हार. સંઘર્ષ કયા આવતા હોય છે કે આજે જે દુનિયા છે ને એ દુનિયા ટેલેન્ટ ને સ્વીકારવા વાળી નથી, કે ક્યાંક કોઈક નો રસ ઉઠી ગયો હોય છે, કે ભાઈ એક મસાલા વસ્તુ જોઈતી હોય છે. આપણે જે મોટા એક લિજન્ડ હતા શ્રી ઇરફાન ખાન સર, એને આપણે ગુમાવી દીધા. હવે ઇરફાન ખાન સરની જો વાત કરીએ ને તો કન્ટેન્ટ ક્રિએટિંગમાં તે બહુ માનતા હતા. એમને ઓર્ડિનરી મૂવી જરા બી પસંદ નહીં હતી, એમને મસાલા મૂવીઓ પસંદ નહીં હતી, એમને એક સ્ટોરિકલ વસ્તુ પસંદ હતી. જ્યારે આજે યુટ્યુબમાં એવું જ થાય છે, યુટ્યુબમાં કોઈ ક્રિએટર જ્યારે સ્ટોરી બનાવવા જાય છે તો એની જિંદગીમાં સૌથી મોટી વસ્તુ એ છે કે એને પસંદ કરવાવાળો કે જોવાવાળો કોઈ વર્ગ નથી હોતો, કેમ કે લોકોને એમાં રસ નથી. તારો વિડીયો જોઈ શકાય તો હું એવું તો બનાવીને તોડી લઈ છે કે તારો વિડીયો અમને જોઈએ. લોકોની આ માનસિકતા હોય છે. કન્ટેન્ટ ક્રિએટર અહીંયા ટેલેન્ટ પાછળ પડી જાય છે. એવા ઘણા આપણી પાસે આર્ટિસ્ટ છે કે જે આગળ નથી વધી શકતા, કેમ કે સોશિયલ મીડિયા આ જે બધી ટેલેન્ટ છે આગળ વધવું, જે તમને પ્લેટફોર્મ મળે છે બધું સોશિયલ મીડિયા પર નિર્ભર છે. આ જ્યારે સોશિયલ એટલે કે પબ્લિક દ્વારા ચાલતી મીડિયા, જ્યારે પબ્લિક તમને નહીં સ્વીકારે તો એ વ્યક્તિ આગળ વધી જ નહીં શકે. અને આજકાલની પબ્લિક ટેલેન્ટ વગરની મસાલા વસ્તુઓ વધારે પસંદ કરતી હોય છે. યુટ્યુબ વર્સિસ ટિકટોક વર્સિસ આજે બાબા હંસુલાલનો મેં આજે વિડીયો બનાવ્યો, જનરલી બધા યુટ્યુબ વર્સિસ ટિકટોકનો વિડીયો બનાવે છે. એમાં વસ્તુ આ જ છે કે ભાઈ એક કન્ટેન્ટ ક્રિએટરને જે જિંદગીમાં સંઘર્ષ ઊભો થાય છે એ સંઘર્ષ ટિકટોકર્સને નથી હોતો. ટિકટોક પર કચરાઓ ફેલે છે અને સારા વિડીયો બી, હું એવું નથી કહેતો કે ભાઈ ટિકટોક પર પૂરેપૂરા કચરાઓ છે એવું નહીં, ઘણા લોકો સારા વિડીયો બી બનાવે છે ને ઘણા લોકો સારા વિડીયોને પસંદ બી કરે છે જોવાનું. તો આપણે તદ્દન એવો વિરોધ નથી કરતા કે ભાઈ આ એપ્લિકેશન ખરાબ છે, કે હું કોઈ એપ્લિકેશન પર એલિગેશન નથી લગાવતો. આપણે જનરલી એટલું જ કહેવા માગીએ છીએ કે આ બધા છે ને એમ ફાલતુ લોકોને આજે સમુદાય વધારે મળે છે, અને યુટ્યુબર્સ જે ખરેખર મહેનત કરવાવાળા છે એને સપોર્ટ ઓછો મળે છે. તો આપણે હંમેશા એક વસ્તુ વિચારીએ કે આપણે એને સપોર્ટ કરીએ કે જેની પાસે ખરેખર કળા છે, જેની પાસે ખરેખર ટેલેન્ટ છે. આપણે ટેલેન્ટને આગળ વધારીએ, નહીં કે કચરાઓને મસાલાઓને. તો આશા કરું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને મારે તમને પૂછવાની જરૂરત નથી. તો સૌથી પહેલાં તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવો જો કરવાનું મન થાય તો, અને હા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેવો, નહીં ગમ્યો તો ડિસલાઇક કરી દેજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. દરેકના પોતાના અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ હોય છે અને હું એને એક સારી રીતે રિસ્પેક્ટફુલી સ્વીકારું છું. અને હા, જો તમને એવું લાગે કે કંઈક વસ્તુ તમારે એક અલગ પ્રકારનો ટોપિક જોઈએ છે, જો તમને કોઈ ટોપિક મગજમાં આવ્યો હોય સૂઝ્યો હોય તો તમે એ ટોપિક કોમેન્ટ દ્વારા મને જણાવી શકો, તો હું એ ટોપિક પર વિડીયો બનાવવાનું પસંદ કરીશ. અને હા, આપણે ચેનલને એ રીતે આગળ વધારવાની છે કે આપણી ચેનલ એન્ટરટેનિંગ છે, એટલે અહીંયા આપણને મનોરંજનના બધા જ વિડીયો મળશે, એક્ટિંગ રિલેટેડ, મ્યુઝિક રિલેટેડ, બધા જ રસ્તાઓ પર આપણી ચેનલ ભાગતી રહેશે. જનરલી ટેકનિકલ ચેનલ અલગ હોય છે, મ્યુઝિક ચેનલ અલગ હોય છે, આપણી ચેનલ દરેક વસ્તુઓને આવરી લેશે. અને હા, તમને મનોરંજનમાં કોઈ જ કચાશ નહીં રહે એની હું તમને ખાતરી આપું છું. તો હોપ શો તમને પસંદ આવ્યો હોય મારો વિડીયો. અહીંથી હું મારો વિડીયો પૂરો કરું છું, આગળ જતાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ.